બાળ મિત્રો કેમ છો? મારું નામ વરમોરા હિનાબેન, તરકાસર પ્રાશાળા, તાલુકો જામકરવાડા, ચિલોરા છો. આજે આપણે ધોરણ 3 પર્યાવરણ આસપાસ એકમ 4 છોટું મુગર વિશે આપણે પાઠની સમજૂતી મેળવવાની છે. પહેલા તો આપણને એમ છે કે ઘર અને મકાન એટલે શું? તો કે મકાન છે ઈંટ, રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ, લાકડા, બધી વસ્તુમાંથી મકાન બને. અને જ્યારે મકાનમાં બધા પરિવારના સભ્યો ભેગા મળીને રહેતા હોય ત્યારે ઘર બને. ઘર બનાવવા બધાનું સ્વપ્ન હોય ને, આપણે એમ કે આપણું ઘર હોવું જોઈએ એમ બધાય. તો કે ઘર બન્યા પછી ઘર નક્કી કેટલા બધા ભાગ હોય, જેવા કે ઘરમાં રસોડું હોય, બેઠક રૂમ હોય, સુવાનો રૂમ હોય, વરંડો હોય, બાથરૂમ હોય, ચોપડી હોય જે આપણે વાસણ કપડાને બધું કામ કરતા, ઘણા બધા ભાગ હોય. હવે અહીંયા જ આપણા પાઠનું નામ જ કેવું સરસ છે, છોટુંનું ઘર. હવે છોટું છે, પહેલી વાર અમદાવાદ આવે છે ત્યારે એની શું પરિસ્થિતિ થાય છે, છોટુંનું ઘર કેવું છે આપણે જોઈએ. તમારી ચોપડીમાં તમે જોઈશો સરસ મજાનું ચિત્ર આપેલું છે પહેલાં. એટલે છોટું અમદાવાદ પહેલી વાર આવ્યું, જો આવું હતું અમદાવાદ પહેલી વાર આવ્યું ત્યારે એક બેન છે, બાળક છે, એ લોકો જાતા હોય સાથે, પછી એક ભાઈ છે, પછી વાહન છે જાતા હોય છે, બધા જોવે છે ઉભો રહે કે ભાઈ બધા માણસો અવર જવર થાય છે અને છોટો આ રીતના જોતો હોય છે. પછી બીજા ચિત્રમાં તમે જોશો તો વરસાદ પડે છે, જો છોટું છે તો એક કપડું ઓઢીને બેસી જાય છે, કેમકે છોટું પાસે ઘર હોતું નથી, પણ બીજા બાળકો છે એ દોડી જતા રહે છે પોતાના ઘરમાં. પછી ધીમે 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 થોડોક એમ જઈ શકે છોટું એક સરસ એક પાઇપ જોવા મળે છે મોટી, તમે બધા પાઇપ જોઈ શકો, બધું ભૂંગળા કહીએ આપણે સિમેન્ટના મોટા મોટા ભૂંગળા હોય એવું પાઇપ છે, છોટું જોવે છે અને વિચાર આવે છે કે ચાલ ને મારી પાસે ઘર નથી તો આ પાઇપમાં રહેવાનું, એવું વિચારી અને છોટું છે પાઇપની અંદર રહેવાનું, જો છોટું છે એ સૂતો છે. પછી ધીમે ધીમે છોટું છે એ પાઇપની અંદર સૂવે છે અને પાઇપની બહાર છે એ પોતે રસોઈ કરે છે, જો ચૂલામાં રસોઈ કરે છે અને બહાર પોતાના કપડાં સૂકવેલા છે પાઇપની બહાર, એક વાસણ છે મોટું બધું પીત છે વાસણ પાણી ભરેલું, પોતે પાણીનો ઉપયોગ કરે છે એટલા માટે બહાર રાખે છે. પછી ધીમે 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 છોટું રહેવા માટે છે, છોટું છો એના ઊભો છે, ઊભો છે ને એનો મિત્ર આવે છે જોવે છે છોટું છે ત્યાં રહે છે. છોટું છે એ મોનુને પોતાના ઘરે રહેવા માટે બોલાવે છે અને બંને મિત્રો છે હજુ ધીમે ધીમે છોટું એ બાર સરસ મજાનું છાપરું બનાવી દીધું છે, બનાવી દીધું છે જે પોતાના મહેમાન છે મિત્રો આવે તો ત્યાં બેસે વાતો કરે, એટલા માટે છોટો અહીંયા છાપરા નીચે બે મિત્રો વાતો કરે છે બેસે. આપણે બધું જોયું કે છોટું છે પોતાનું ઘર છે ઘણા બધા ભાગમાં વહેંચી દીધું, જેવું કે બહાર રસોડું રાખ્યું હોય ને પછી છાપરું રાખ્યું જે મહેમાન આવે તો એની વાતચીત કરી શકે અને પાઇપની અંદર પોતે સૂઈ શકે. તમારે બધાને વિચારીને કહેવાનું છે કે ભાઈ છોટું છે પાઇપની જેવું છોટું શું વિચારે, તો પહેલાં છોડું એવું જ વિચારે મારી પાસે ઘર નથી, મારે ભાડે મકાન રાખવું નહીં, ઘર રાખવું એટલા માટે હું પાઇપમાં રહી જાઉં. છોડું છે પોતાના પાઇપના છે એ પાઇપનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે, તમે જોયું કે કેવી રીતના ઉપયોગ કરીને તમારે વિચારીને કહેવાનું છે. અને મોનુને પાઇપમાં શું કામ રહેવા માટે બોલાવે છે કેમ કે મોનું પાસે પણ ઘર હોતું નથી. તમારા જે પુસ્તક છે એમાં સરસ મજાનું તમારે સરસ મજાનું ઘરનું ચિત્ર દોરવાનું તમને આવડે અને એમાં રંગ પૂરવાના. તમે બધા ઘરમાં રહ્યો છો તો તમારા ઘરમાં કોણ કોણ રહીશ, તમારી સાથે દાદા મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેન બધાના તમારે નામ વિચારી રાખવાના છે. આપણું ઘર છે એમાં ઘણા બધા ભાગમાં વેચાયેલું છે. તો છોટુંનું ઘર છે છોટુંનું પાઇપમાં બે ભાગમાં એનું ઘર વેચાયેલું છે. તો તમારું ઘર છે કેટલા ભાગમાં વેચાયેલું છે એ તમારે લખવાનું છે. ઘરનું ચિત્ર છે તમારે તમને આવડે એવું ઘરનું ચિત્ર દોરવાનું, એમાં રંગ પૂરવાનું. તમારા ઘરમાં કોણ કોણ સભ્યો રહે છે, મમ્મી પપ્પા ફોઈ કાકા કાકી ભાઈ બહેન છે ને તમે બધાના નામ લખવાનું. છોટુંનું જેમ પાઇપમાં બે ભાગમાં ઘર વેચાયું હતું પાઇપમાં, એમ તમારું ઘર છે કેટલા ભાગમાં વેચાયું છે તમારે લખવાનું છે. હવે તમારા ઘરમાં એવા ઘણા બધા જીવજંતુઓ રહે છે તમને ગમતા રહે છે ગમે છે તોય રહે છે, જેવા કે ગરોળી માખી મચ્છર કરોળીઓ બંધો આ બધા છે આપણે ગમતા પણ નથી પણ આપણી સાથે રહેવા આવી જાય છે.
તો સરસ મજાના તમારા પાઠ્યપુસ્તકમાં જો સરસ મજાના જોડણ આપેલા છે, તમારે ગાવાના છે, એમાં બાળક ઊંઘે છે, તમારે તમે જોશો કે આ ઘર આપણું બધાનું બધાનું છે, આપણા એકલાનું ઘર નથી. જો ના બધા કેવા પ્રાણીઓ જે જીવજંતુઓ છે એ બધા આપણી હારે રહે છે. પછી તમારા ઘરમાં જે જોવા મળતા કોઈ પણ જીવ, ગરોળી, માખી, પછી તમે જે મળતા આવડે ને એ તમારામાં દૂરવાનું, પછી એના નીચે નામ લખવાનું. તમારું ઘર છે એ કોણ સ્વચ્છ રાખે છે, કોણ મદદ કરે છે, તમારા ઘરની આજુબાજુ સ્વચ્છ છે નથી, તો તમારે વિચારીને કહેવાનું છે. એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, જો લતા, લતાનું ઘર છે સરસ મજાના દોડ પૈડા છે, ઘરની આગળ આંગણે સરસ મજાની રંગોળી દોરેલી છે. તો તમારે વિચારીને લખવાનું છે કે ઘરને બીજે કઈ કઈ રીતના સમજાવી શકાય. વાર તહેવાર હોય ત્યારે, કોઈ પ્રસંગમાં તહેવાર હોય, કઈ રીતના કઈ રીતના સમજાવી શકાય તમારે લખવાનું છે. તમારા મિત્રો તમારે પૂછવાનું છે કે તમે છે તું તારું ઘર ક્યારે સમજાવશ, ક્યાં ક્યાં પ્રસંગે સમજાવશ, એ તમારે પૂછવાનું તમારા મિત્રોને. અને તમે તમારું ઘર છે એ સમજાવો છો, ક્યાં પ્રસંગે સમજાવો છો, સમજાવવામાં કઈ કઈ વસ્તુ ઉપયોગ કરો છો, એ બધું તમારે વિચારીને લખવાનું છે. તો સરસ મજાનું તમને જેટલું આવડે એટલું વિચારીને લખજો. બસ.